નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કે કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ ચેપ્ટર નંબર 2 SPCCમાં કંપની સેક્રેટરી નામનું ચેપ્ટર આપણું ચાલી રહ્યું છે, કે જેની અંદર બધા ટૉપિક આપણે પૂરા કરી ગયા છીએ. હવે આજે આપણે આ વિડીયો છેલ્લો બનાવવાનો છે, આના પછી આપણે નવું ચેપ્ટર ચાલુ કરવાનું છે. તો ટૉપિકનું નામ છે સેક્રેટરીના હોદ્દાનો અંત, જેને આપણે ટર્મિનેશન્સ ઓફ સેક્રેટરી કહીએ છીએ. ટર્મિનેશન એટલે એને દૂર કરવું અથવા આપોઆપ દૂર થઈ જાય એવા સંજોગો. તો જોઈએ આપણે શું કહેવા માગે છે. તો કંપનીની સેક્રેટરી નિમણૂક સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરીને થાય છે, આપણે અગાઉ જોઈ ગયા ચેપ્ટરમાં. તેના હોદ્દાનો અંત આમ તો કંપનીની કરારની શરતો મુજબ થાય છે, પરંતુ ઘણીવાર કરાર પહેલાં પણ એને પોતાનો હોદ્દો ગુમાવવો પડે છે, અથવા એને ખાલી કરવો પડે છે, અથવા એનો હોદ્દાનો અંત આવે છે. તો એ કયા કયા સંજોગો કહી શકીએ આપણે? તો એની અંદર સંજોગ નંબર 1 જે છે એમાં છે સેક્રેટરીનું અવસાન થઈ જાય, તો આપોઆપીનો એનું સ્થાન ખાલી કરી નાખશે. બીજું છે તે કરાર કરવા માટે અસમર્થ બને. હવે વ્યક્તિ કરાર કરવા માટે અસમર્થ ક્યારે બને? એટલે કે તો અસ્થિર મગજનો જાહેર થાય. એ કેવો થાય? અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે એ કરાર કરવા માટે અસમર્થ બનો કહેવાય. તો ત્યારે એને પોતાનો હોદ્દો ગુમાવવો પડે છે. ત્યાર પછી ત્રીજું કીધું છે કે કંપની નોટિસ આપીને સેક્રેટરીને છૂટો કરે. આ કંપની જાતે જ એને છૂટો કરી દે છે. તો શું કામ આવું કરે કંપની? તો કંપની એટલા માટે છૂટો કરે છે કે કંપની હવે એને રાખવા ન માંગતી હોય, અથવા એને કંપની એને રાખવા પોસાય તેવું ન હોય, તો ત્યારે કંપની એને નોટિસ આપે છે અને એને છૂટો કરી દેશે. એ સંજોગ પણ છે. ત્યાર પછી સેક્રેટરી પોતે રાજીનામું આપી દે, રિઝાઇન આપી દે કે ભાઈ હવે હું તમારા કંપનીમાં કામ કરવા ઈચ્છતો નથી, ત્યારે પણ એના હોદ્દાનો અંત આવી જાય છે. રાજીનામું આપોથી તો કોઈ પણ સંજોગમાં કોઈ પણ વ્યક્તિના હોદ્દાનો અંત આવી જાય છે, તમે જાણો છો. ત્યાર પછી આપણે આગળ વધીએ તો સેક્રેટરી જે છે એ કંપની જોડે છેતરપિંડી કરે, અથવા વિશ્વાસઘાત કરે, અથવા દગો કરે, ત્યારે પણ એને પોતાનું સ્થાન જે છે એ ખાલી કરવું પડે છે. જાણી જોઈને કંપની વિરુદ્ધનું વર્તન કરે, કંપનીના ડેટા જે છે એ અન્ય કંપનીને અથવા અન્ય મેનેજરને આપી આવે, તો ત્યારે એને કંપની જે છે છૂટો કરી દે છે, કારણ કે આવા વ્યક્તિને કંપની રાખી શકે નહીં, તો ત્યારે પણ એને હોદ્દાનો અંત આવશે. છઠ્ઠું કારણ, પોતાના કાર્યમાં અસમ્ય બેદરકારી દર્શાવે અને કંપનીને નુકસાન થાય. હવે આ પણ આપણે જવાબદારી જ્યારે ભણતા હતા ત્યારે આવ્યું હતું. સેક્રેટરીની જ્યારે જવાબદારી ઉદ્ભવતી હતી ત્યારે આ બાબત આવી હતી. હવે કંપની આવા વ્યક્તિને કોઈ દિવસ રાખે નહીં કે બેદરકાર હોય અને જેના કારણે કંપનીને નુકસાન ભોગવવું પડે. તો કંપનીને છૂટો જ કરશે ને, થોડી મૂકી રાખશે, તો ત્યારે પણ એનું સ્થાન ખાલી કરવું પડે છે. ત્યાર પછી આગળની જોગવાઈ, તો કે કંપની ધારાઓની જોગવાઈનું પાલન સેક્રેટરી ન કરે. કંપની ધારાની જે જોગવાઈઓ છે અથવા કંપની ધારાના જે નિયમો જે છે, સેક્રેટરી જે છે ને આવા નિયમોનું જાણી જોઈને પાલન ન કરતો હોય, અથવા એનું વારંવાર એના વિરુદ્ધનું વર્તન કરતો હોય, ત્યારે પણ એને પોતાનું સ્થાન જે છે એ ખાલી કરવું પડતું હોય છે. ત્યાર પછી આગળ વધીએ તો કે આઠમો મુદ્દો છે. આઠમું કારણ શું કહે છે? તો કે છુપી રીતે કમિશન મેળવે. એટલે કે કંપનીના જે આંકડાઓ જે છે એ ખોટા બતાવે અને કમિશન અને પોતાનો માર્જિન લઈને નફો કંપનીમાં આવવાની જગ્યાએ પોતાના ઘરે લઈ જાય, તો ત્યારે પણ એને પોતાનું સ્થાન ખાલી કરવું પડે છે. અને નવમું, તો કે કંપની ફડચામાં જાય, કે કાયદા મુજબ કંપનીનું વિસર્જન કરવામાં આવે ને ત્યારે પણ કંપની ફડચામાં જાય, ખોટમાં જાય, અથવા એનું વિસર્જન થાય, તેના કર્મચારીને કોઈ દિવસ પછી રાખે નહીં, કર્મચારીને કહે છે તમે ઘરે વહી જાઓ, તો ત્યારે એનું પણ અંત આવે છે. ત્યારે એવા સંજોગોમાં પણ કંપનીનો સેક્રેટરીનો હોદ્દાનો અંત આવે છે. તો અહીંયા આપણે હોદ્દાનો અંત કેવી રીતે આવે, ટર્મિનેશન કેવી રીતે થાય છે એ જોયું. હજી આપણે મહત્ત્વનું એક બાબત છે, સેક્રેટરીનું મહત્ત્વ શું છે એ જોઈ લઈએ. તો કે આધુનિક વાણિજ્ય વ્યવસ્થાની અંદર સ્વરૂપમાં કંપની સ્વરૂપ એક વિશિષ્ટ વ્યવસ્થા છે. એક વિશિષ્ટ વ્યવસ્થા એટલા માટે છે કે જ્યાં માલિકી અને સંચાલન જુદા જુદા હોય છે. શેર હોલ્ડરો માલિક હોવા છતાં પણ તેઓ પ્રત્યક્ષ રીતે સંચાલન કરતા નથી. કંપનીના સાચા માલિકો શેર હોલ્ડર છે, પણ તે લોકો શું કહેવાય, અહીંયા પ્રત્યક્ષ રીતે કામ કરવા આવતા નથી. કંપનીનું સંચાલન શેર હોલ્ડરો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરે છે, જેને આપણે સંચાલક મંડળ તરીકે ઓળખીએ છીએ.
તો કંપનીનું સંચાલન જે છે એ એના પ્રતિનિધિઓ એટલે કે એના સંચાલક મંડળ દ્વારા એનું કામકાજ થતું હોય છે. કહેવાનું માટે માલિક પણ અલગ છે અને એના સંચાલન પણ જુદા જુદા છે. કંપની કાયદાકીય રીતે કૃત્રિમ અસ્તિત્વ ધરાવે છે. જેમ આપણે એક બાળકનો જન્મ થાય છે એમ કાયદા રીતે કંપનીનો જન્મ થાય છે. તેની બધી જ ઔપચારિકતાઓ અને કાયદાકીય જરૂરિયાતો પૂરી કરીને કંપનીનું સ્થાપનાનું પ્રમાણપત્ર મેળવવા સેક્રેટરીનો અમૂલ્ય ફાળો હોય છે. જ્યારે જ્યારે કંપની આવું સ્થાપનાનું પ્રમાણપત્ર મેળવવું હોય ને તો બધી જ કાર્યવાહી જે છે ને એ સેક્રેટરી કરે છે. જો સેક્રેટરી ન હોય તો કંપનીની સ્થાપના થઈ શકતી નથી, એની અંદર જે આગળની પ્રોસિજર છે એ થઈ શકતી નથી, એટલે એનું મહત્ત્વ વધી જાય છે સેક્રેટરીનું. આગળ વિવિધ કાયદાઓના જ્ઞાન, જ્ઞાતા તરીકે ટેકનિકલ બાબતોના જ્ઞાન હોવાના કારણે અનુભવના આધારે સંચાલકો માટે શ્રેષ્ઠ મિત્ર અને માર્ગદર્શક બની રહે છે. સેક્રેટરી જે છે ને એ સંચાલકોનો મિત્ર છે, માર્ગદર્શક પણ બની રહે છે. ત્યાર પછી સેક્રેટરી સંચાલકો અને માલિકો વચ્ચે સંકલનનું કાર્ય કરે છે. તે શેરહોલ્ડરની સભા બોલાવે છે, સભા નોંધ રાખે છે, પત્ર દ્વારા પત્રવ્યવહાર કરે છે અને દ્વારા જરૂરી માહિતી શેરહોલ્ડરને પહોંચાડે છે. કંપની વતી શેરફેર બદલી, શેર હક, હકના શેર, બોનસ શેર વગેરેની કાર્યવાહી સેક્રેટરી કરે. જો બધી જ પ્રકારની કાર્યવાહી કંપનીની જે છે મહત્ત્વની એ સેક્રેટરી દ્વારા કરવામાં આવે છે, તો એનું મહત્ત્વ વધી જાય છે. હજી આપણે આગળ વધીએ, ત્યાર પછી આગળ વધીએ તો સેક્રેટરી ધંધાના વિભિન્ન પક્ષકારો હોય છે. વિભિન્ન પક્ષકારો સાથે સંબંધ રાખીને સંપર્ક અધિકારીનું કાર્ય કરે છે. સેક્રેટરી કાર્યક્ષમ વહીવટ દ્વારા કંપનીની પ્રતિષ્ઠામાં વધારો કરે છે. કર્મચારીઓ નેતૃત્વ પૂરું પાડીને તેમના ઉત્સાહમાં અને શિસ્તનું પાલન કરાવે છે. કર્મચારીનું કાર્યનું વિભાગીકરણ કરી સંકલન નક્કી કરી ઉદ્દેશો પૂરા કરવા માટે પ્રયત્નશીલ રહે છે. બધા જ કામ જોવો, સેક્રેટરીએ રજિસ્ટ્રાર પાસે સમયાંતરે વિવિધ પત્રકો, નિવેદનો, દસ્તાવેજો અને અન્ય માહિતી પૂરી પાડવાની, નોંધવાની પણ જવાબદારી નિભાવે છે. સંચાલકોને નીતિ ઘડતરની અંદર પણ મદદગાર કરે છે અને કંપનીને શિખર લઈ જાય છે, પોતાની કાર્યદક્ષતા પુરવાર કરે છે. તો કંપનીની અંદર મહત્ત્વના બધા જ કામ જે છે સેક્રેટરી દ્વારા કરવામાં આવે છે. આમ સેક્રેટરીનું સ્થાન જે છે સંચાલકો, કંપની, કર્મચારીઓ, શેરહોલ્ડર, લેણદાર, સરકારી વિભાગ, કંપની રજિસ્ટ્રાર વગેરે માટે અગત્યનું છે. બધા જ પક્ષકાર માટે સેક્રેટરી જે છે અગત્યનો સાબિત થાય છે. કંપનીના વિકાસમાં સેક્રેટરીનો બહુમૂલ્ય ફાળો છે. કંપનીઓનો વિકાસ એટલે ઉત્પાદકમાં વધારો, વેચાણમાં વધારો, રોજગારીનું સર્જન. આમ દેશના વિકાસમાં પરોક્ષ રીતે સેક્રેટરી અમૂલ્ય ફાળો આપે છે. આડકતરી રીતે કહીએ કે કંપનીનો વિકાસ થશે તો ઉત્પાદન વધશે, રોજગારી વધશે, જેથી દેશની અંદર પણ ફાળો સેક્રેટરી પોતાનો આપે છે. તો આ સેક્રેટરીનું એક મહત્ત્વ આપણે કહી શકીએ, જે અલગ અલગ પક્ષકારથી આપણે કહીએ છીએ. તો ભાઈ વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટર પૂરું કરી રહ્યા છીએ. હવે પછી આપણે નવું ચેપ્ટરની શરૂઆત કરીશું. ખૂબ ખૂબ આભાર.